વિસ્તારમાં આગળ વાત કરીશું તો રાજકોટના સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી જનાના હોસ્પિટલ જે ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં નળ કનેક્શન જ ન હોવાની વિગતો સામે આવી છે, જેને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે હોસ્પિટલના એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ હજુ સુધી ન મળેલ હોવાથી નળ કનેક્શન મળ્યું નથી. રૂપિયા 120 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 11 માળની જનાના હોસ્પિટલમાં હાલ તમામ પ્રકારની આરોગ્ય સુવિધાઓ ચાલુ કરી દેવામાં આવી છે. જો કે હોસ્પિટલમાં પાણીની જરૂરિયાત નાણાં ચૂકવીને ટેન્કર મારફતે પૂરી પાડવામાં આવે છે. સમગ્ર મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે આગામી 1-2 દિવસમાં જ પાણી મળવાનું શરૂ થઈ જશે. પાણીનું પ્રશ્ન છે, પાણીનું કનેક્શનમાં અમુક પ્રોસિજ્યોર બાકી હતું. પ્રોસિજ્યોર એટલે બિલ્ડિંગ યુટિલાઇઝેશન અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ. એટલે બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ આવી ગયું છે અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ પણ આજે આવી જશે. અને પછી આપને આ માટે એક માપણી કરીને વેરો ભરવાનું હોય, એટલે વેરો પણ ગઈકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળી ગયું છે. આજે ટ્રેઝરીમાં જમા પણ કરાવી દીધું છે. એટલે મને લાગે છે કે આવતીકાલ અથવા પરમ દિવસે આ કનેક્શન આપણું મળી જશે. જે બધું કામ જે છે આ ફક્ત કનેક્શન જ કરવાનું છે. પાઇપલાઇનનું બધું કામગીરી, એટલે પીડીયુ હોસ્પિટલથી લઈને ત્યાં સુધી અથવા કોર્પોરેશન જે લાઇન છે આ અંદરનું બધું નાખેલી છે. એક જ કામ બાકી છે કે આ જે કનેક્શન કરવાનું છે. ત્યાં સુધી જ્યાં સુધી આ પાણી નથી ત્યાં સુધી આપના દર્દીનું કોઈ પણ મુશ્કેલી નહીં થાય, આ માટે ખાસ ખ્યાલ રાખવામાં આવે.